नमस्कार विद्यार्थी मित्रों, हूँ इरफान मंसूरी। धोरण 12 ना अंग्रेजी विषय माटेना आजना आ ऑनलाइन क्लास में आप सर्वेनु स्वागत करूँ। मित्रों, आपणे लास्ट टाइम फ्रेमिंग द क्वेश्चन नामनो एक ग्रामरनो टॉपिक सीख्या था। मित्रों, आजे एक टॉपिक शीखवानो छे। अगाउ आपणे फ्रेमिंग क्वेश्चनना एटले के प्रश्न केवी रीते बनावा ए माटेना बे डब्ल्यू शब्दोनो उपयोग शीख्या था। एक हतो वू अने बीजो हतो वू। तो मित्रों, फरीवार आपणे एने एक वार रिवाइज करी लईए के वूनो उपयोग क्यारे थाय छे, के ज्यारे कोई माणसना नाम नीचे अंडरलाइन करेली होय त्यारे वूथी प्रश्न बने छे। अने हमेशा ए नाम क्या होवू जोईए? वाक्यनी शरूआत में, एटले के कर्ताना स्थाने होवू जोईए। बीजो डब्ल्यू एस शब्द हतो वूम, एनो उपयोग पण कोना माटे थाय छे? માણસના નામ માટે। પણ એ નામ કે સર્વનામ ક્યાં હોવું જોઈએ? કર્મના સ્થાને, એટલે કે ક્રિયાપદ પછી જો કોઈ માણસનું નામ કે એના માટે વપરાયેલું સર્વનામ આપેલું હોય તો આપણે એ વાક્યમાં ડબલ્યુ એચ ઓ એમ વૂમથી પ્રશ્ન બનાવીએ છીએ। મિત્રો, આજે આપણે બીજા બે ડબલ્યુ એસ શબ્દો વડે પ્રશ્નો કેવી રીતે બનાવવા એનો અભ્યાસ કરીશું। મિત્રો, આજે પહેલો બે શબ્દો કયા છે? એક છે વિચ અને બીજો છે વુચ। એ પહેલાં પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એની જરા માહિતી ફરી એકવાર આપી દઉં। મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અને એમાં શું આપેલું છે કે એક વાક્ય આપેલું છે અને એમાં કોઈ એક શબ્દ નીચે અંડરલાઇન કરેલું હશે અને એ અંડરલાઇન શબ્દ માટે નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયો પ્રશ્ન બનશે એ તમારે શોધીને લખવાનો છે। મતલબ કયા ડબલ્યુ એસ શબ્દ વડે પ્રશ્ન પૂછો તો અહીંયા જે અંડરલાઇન કરેલો શબ્દ છે એનો જવાબ આવે। તો મિત્રો, આ 3 ગુણનો પ્રશ્ન છે અને એમાં તમને વિકલ્પો આપેલા જ છે। તમારે જાતે કોઈ પ્રશ્ન ફ્રેમ કરવાની જરૂર રહેશે નહીં, તમારે ફક્ત સાચો વિકલ્પ શોધીને જ લખવાનો રહેશે। તો મિત્રો, ચાલો શરૂ કરીશું। તો પહેલો આપણે શબ્દ શીખીશું વિચ। મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વિચનો ઉપયોગ ક્યારે થાય અને એની ઓળખાણ શું, કે ક્યારે ખબર પડી જાય કે આપણને આ વાક્યમાં વિચ વડે પ્રશ્ન પૂછાશે। તો મિત્રો, તમે શરૂઆતમાં જોઈ શકો છો કે ઓળખ માટેના શબ્દો છે કે જ્યારે વાક્યમાં ક્રિયાપદ તરીકે સિલેક્ટ હોય, પ્રિફર હોય, લાઈક હોય, ચૂઝ હોય કે વોન્ટ હોય, આ 5 જેવા શબ્દો વાક્યમાં જો ક્રિયાપદ તરીકે આપેલા હોય અને એ પછી કોઈ શબ્દ નીચે અંડરલાઇન કરેલો હોય તો જનરલી વિચથી જ પ્રશ્ન પૂછાય છે। વિચનો અર્થ થાય છે કયું। આપણે જનરલી માહિતી મેળવવા માગીએ છીએ। દાખલા તરીકે તમને ગુજરાતીમાં એક પ્રશ્ન પૂછાવ, તમે એક ગુજરાતીમાં વાક્ય બોલો કે ભાઈ મને અંગ્રેજી વિષય ગમે છે। હવે જો અંગ્રેજી શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય અને એવો પ્રશ્ન બનાવો કે જેનો જવાબ અંગ્રેજી વિષય આવે તો તમે કયો પ્રશ્ન બનાવશો? કે તમે કહેશો ને કે તમને કયો વિષય ગમે છે, આ કયો કયું એના માટે અંગ્રેજીમાં વિચ શબ્દ વડે પ્રશ્ન પૂછાય છે। મિત્રો, અહીંયા પહેલું વાક્ય તમે જોઈ શકો છો કે રોહન સિલેક્ટેડ અ વ્હાઇટ શર્ટ, રોહને સફેદ શર્ટ પસંદ કર્યો। હવે કયા શબ્દ નીચે અંડરલાઇન છે? વ્હાઇટ શર્ટ। એવો પ્રશ્ન બનાવો કે જેનો જવાબ વ્હાઇટ શર્ટ આવે। તો શાનાથી પ્રશ્ન પૂછ્યું કે રોહનને કયો શર્ટ પસંદ કર્યો, તો કયા માટે કયો અંગ્રેજી શબ્દ છે? વિચ। તો વિચ વડે આ પ્રશ્ન પૂછ્યો। બીજો એક કોમન નિયમ યાદ રાખવાની જરૂર છે કે મિત્રો, જ્યારે પણ વિચ વડે પ્રશ્ન પૂછો તો વિચની સાથે વાક્યમાં જે અંતિમ શબ્દ હોય, જનરલી વાત કરું છું, શર્ટ છે એવા જે છેલ્લો શબ્દ હોય વાક્યનો એની સાથે મુકાય છે। એટલે તમે અહીંયા જોઈ શકો છો
के विच शर्ट नो उपयोग करो आप तो विच शर्ट डीड रोहन सिलेक्टेड तो मित्रों हवे विच नो उपयोग फरी एक बार समझाई दो कि विच नो उपयोग क्यारे थाय छे कि ज्यारे तमारे कोई वस्तु नु नाम जाणवू होय कोई कलर नु नाम जाणवू होय कोई फिल्म नु नाम जाणवू होय शहर नु नाम जाणवू होय એટલે કે મૂળ જે નોન લિવિંગ નિર્જીવ વસ્તુઓના નામ કે કોઈ શહેરનું નામ હોય આ બધા વિશે એમનું નામ જાણવું હોય ત્યારે વીચનો ઉપયોગ થાય છે. હવે એની વાક્યરચનામાં શું છે કે મિત્રો વીચ વડે પ્રશ્ન પૂછીએ ત્યારે હંમેશા એની પેટર્ન આપણને યાદ હોવી જોઈએ. કેમ કે વીચવાળા બે પ્રશ્નો પણ હોઈ શકે છે ઓપ્શનમાં, તો કયો ઓપ્શન સાચો છે એ શોધવા માટે આપણને થોડું ગ્રામરનું પણ એટલે કે કાળનું પણ નોલેજ હોવું જોઈએ. એટલે જનરલી જે સહાયક ક્રિયાપદ આપેલું હોય વાક્યમાં એ જ સહાયક ક્રિયાપદ વીચ જોડે હોવું જોઈએ. બે જ કાળમાં આપણે અગાઉ શીખી ગયા છીએ કે બે જ કાળમાં સહાયક ક્રિયાપદ હોતું નથી. એ આપણે નીચે એકવાર જોઈ લઈએ કયા કાળમાં હોતું નથી. તો મિત્રો અહીંયા જુઓ કે જનરલી દરેક વાક્યમાં સહાયક ક્રિયાપદો ઇમ સોરી ઇઝ એમ આર વોઝ વર હેઝ હેવ હેડ વુડ શુડ કુડ કેન વિલ શેલ આવા કોઈ પણ સહાયક ક્રિયાપદો આપેલા જ હશે. અને તમારે હંમેશા એ ધ્યાન રાખવાનું કે વીચની સાથે એ સહાયક ક્રિયાપદ જ વાક્યનું હોવું, કે ઇઝનો ઉપયોગ થયો હોય તો વીચની સાથે ઇઝ જ હોવું જોઈએ, એમનો ઉપયોગ થયો એમ જ હોવું જોઈએ. બે જ કાળમાં સહાયક ક્રિયાપદ નથી આવતા, એ બે કાળ છે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. તો ત્યાં તમારે સાદા વર્તમાન કાળ ઓળખતા આવડજો કે વાક્યમાં જો ક્રિયાપદને એસ કે યસ લાગે હોય તો મૂળ રૂપ હોય તો ત્યાં સહાયક ક્રિયાપદ ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો રહેશે, અને જો સાદો વર્ગ ભૂતકાળ હોય તો ત્યાં તમારે ડીડ. આ બે જ કાળમાં સહાયક ક્રિયાપદ આપેલા હોતા નથી, બાકીના દરેક કાળમાં સહાયક ક્રિયાપદ આપેલા હોય. એટલે વીચ પછી જો સહાયક ક્રિયાપદ આમાંથી કોઈ આપેલું હોય તો એ જ હોવું જોઈએ, અને ના આપેલું હોય તો ડુ ડઝ કે ડીડમાંથી કોઈ એક હોવું જોઈએ. તો આ છે કાળનું કાળ અંગેનો આપણો ખ્યાલ, કે જ્યારે પણ પ્રશ્ન બનાવતા હોઈએ ત્યારે આપણને કાળ વિશેનો ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા વાક્યમાં અહીંયા કોઈ સહાયક ક્રિયાપદ નથી, ઈડી પ્રત્યે લાગે છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે ભૂતકાળનું વાક્ય છે. તો આપણે વીસથી પ્રશ્ન બનાવ્યો અને જોયું કે સહાયક ક્રિયાપદ ના હોય તો ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ ડીડ આપણે મૂકવું પડે, બાકીનું વાક્ય એમના એમ રહેશે રોહન સિલેક્ટેડ. આ ઈડી અહીંયાથી ડીડમાં આવી ગયો એટલે નીકળી ગયું. બીજું વાક્ય જુઓ, ઈશા વુડ પ્રિફર ઇન્ડિયન ફૂડ. હવે આ વાક્યમાં પણ સહાયક ક્રિયાપદ નથી, એટલે કાં તો સાદા ભૂતકાળનું છે કાં તો સાદા વર્તમાનકાળનું, પણ અહીંયા ઈડી પ્રત્યે લાગ્યો નથી એટલે સાદો વર્તમાનકાળ જ સોરી મિત્રો અહીંયા વુડ સહાયક ક્રિયાપદ આપેલું છે, મારી ભૂલ થઈ છે એટલે આપણે અહીંયા વુડ જ મૂકીશું. તો કેવી રીતે પ્રશ્ન બનાવીશું કે ઈશા વુડ પ્રિફર ધ ઇન્ડિયન ફૂડ. તો ઈશાને કયું ભોજન ગમે છે તો એ છે ઇન્ડિયન ફૂડ. તો આપણે જોઈ શકો વીચની સાથે વાક્યનો જે અંતિમ શબ્દ છે એ આપણે અહીંયા મૂક્યો છે, વિચ ફૂડ વુડ ઈશા પ્રિફર. અહીંયા વુડનો ઉપયોગ એટલે કે વુડ સહાયક ક્રિયાપદ છે એટલે મૂકીશું. બાકી ત્રીજું વાક્ય જો, અહીંયા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય. તમે અહીંયા જોઈ શકો છો કે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગ્યો છે, આમાં કોઈ સહાયક ક્રિયાપદ આપેલું નથી. તો આપણે જોઈ શકીએ કે સીમા લાઇક્સ રેડ કલર, સીમાને રેડ કલર ગમે, તો કયો કલર ગમે છે તો રેડ કલર. તો કયા માટે કયો શબ્દ મૂકીશું, વિચ વિચ કલર. હવે સાદો વર્તમાનકાળ છે સહાયક ક્રિયાપદ ના આપે એટલે આપણે જાતે મૂકવાનું કે ડઝ સીમા લાઇક. ચોથું વાક્ય જુઓ, પ્રકાશ ફેવરેટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. પ્રકાશનો ફેવરેટ વિષય કયો છે, ઇંગ્લિશ. તો કયા માટે કયો શબ્દ છે, વિચનો. તો વિચ સબ્જેક્ટ ઇઝ પ્રકાશ ફેવરેટ સબ્જેક્ટ.
पांचमो वाक्य जो ही विल बाय होंडा बाइक क्या शब्द नीचे अंडरलाइन करी है होंडा बाइक तो आपने यो प्रश्न बनावा कि जेनो जवाब होंडा बाइक तो मित्रों तमे जोई शको छो के विच बाइक बाइक शब्द आपणे अगाउ कयुं एम आगळ लई गया विच बाइक हवे अहींया सहायक क्रियापद कयुं आपे छे विल तो आपणे अहींया विल मूकीशुं विच बाइक विल ही बाय तो मित्रों आशा राखुं छुं कि तमने विचनो उपयोग केवी रीते थाय एनी समजण पड़ी छे तो मित्रों हवे आपणे वुजनो उपयोग जोईए કે વુજનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે તો સૌથી પહેલા આપણે એનો અર્થ જોઈ લઈએ કે વુજ એટલે કોણ જ્યારે આપણે માલિકી દર્શાવેલી હોય કોઈ વાક્યમાં એટલે કે એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ અહીંયા તમે જોઈ શકો છો કે વાક્યમાં જો એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ આપેલો હોય અને એના નીચે જો અંડરલાઈન કરેલી હોય તો એ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય એ વાક્ય માટેનું પ્રશ્નાર્થ વાક્ય હંમેશા વુજથી જ બને એટલે તમે અહીંયા જુઓ કે રોહન્સ બેટ કોનું બેટ રોહનનું બેટ તો આ શબ્દ નીચે જો વાક્યમાં અંડરલાઈન કરેલું હોય એપોસ્ટ્રોફી વેસ તો હંમેશા કયા શબ્દથી પ્રશ્ન બને છે તો એ બને છે વુજથી એ સિવાય બીજા શબ્દો હોય દાખલા તરીકે માય બાઇક માઇન યોર બાઇક અવર બાઇક હિઝ બાઇક હર બાઇક ધેર બાઇક આવા જે સંબંધક વિભક્તિના સર્વનાનો ઉપયોગ કર્યો હોય એની સાથે કોઈ નામ આપેલું હોય દાખલા કે માય છે તો માયની સાથે કયો શબ્દ બોલ્યો હું માય બાઇક યોર છે તો યોર બાઇક અવર છે તો અવર બાઇક અવર સ્કૂલ હિઝ બાઇક હિઝ સ્કૂલ હર હાઉસ હર બાઇક ધેર હોમ ધેર કાર તો આવા બધા શબ્દો જ્યારે માં એટલે મારું યોર એટલે તારો આ સંબંધક જ છે એટલે કે માલિકી જ દર્શાવે છે આવા શબ્દો નીચે જો અંડરલાઈન કરેલી હોય તો હંમેશા વૂજથી જ પ્રશ્ન બને છે તો તમે આને ઓળખાણ જોઈએ વૂજવાળાની કે એક તો એપોસ્ટ્રોફી એસ વાળો શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય અને બીજું માય યોર અવર હર હિઝ હર વગેરે સાથે કોઈ નામ આપેલું હોય વસ્તુનું નામ આપેલું હોય અને એના નીચે જો અંડરલાઈન કરેલી હોય તો હંમેશા વૂજથી જ પ્રશ્ન બને છે તો મિત્રો અહીંયા પહેલું વાક્ય જુઓ ધીસ ઇઝ માય કાર કયા શબ્દ નીચે અંડરલાઈન કરે છે માય કાર તો પ્રશ્નાર્થ વાક્ય શાથી બનશે વૂજ કાર ઇઝ ધીસ આ કાર કોની છે આમાં પણ તમે જોઈ શકો છો કે વાક્યનો જે અંતિમ શબ્દ છે એ વિચની જેમ એની સાથે જ મુકાય છે વિચ વૂજ કાર બરાબર એ જ રીતે ધેટ ઇઝ મયંક હાઉસ તો કયા શબ્દ નીચે અંડરલાઈન કરે છે મયંક અહીંયા શાનો ઉપયોગ કર્યો છે એપોસ્ટ્રોફી એસનો જો એપોસ્ટ્રોફી એસવાળા શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય તો હંમેશા વૂજથી જ પ્રશ્ન બને તો વૂજની સાથે કયો શબ્દ મૂક્યો છે વૂજ હાઉસ ઇઝ ધેટ ત્રીજું વાક્ય જુઓ કે ધ બોય વોન્ટ્સ હિઝ મધર્સ ફોન ધ બોય વોન્ટ્સ હિઝ મધર્સ ફોન તો અહીંયા શાનો ઉપયોગ કરે છે એપોસ્ટ્રોફી એસ આ શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય તો હંમેશા વૂજથી જ પ્રશ્ન બને એ જ રીતે ચોથું વાક્ય જુઓ ધ પુઅર મેન નીડેડ ધ સરપંચ હેલ્પ અહીંયા પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરે છે તો શાનાથી પ્રશ્ન બનશે હંમેશા વૂજ એટલે તમારે પરીક્ષામાં ચાર ઓપ્શનમાંથી જે વૂજવાળો પ્રશ્ન હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે વી ડેકોરેટેડ અવર ક્લાસરૂમ તમે કોને ડેકોરેટ કરે છે અવર ક્લાસરૂમ તો વુજ ક્લાસરૂમ ડીડ વી ડેકોરેટ હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઈડી લાગ્યું એટલે ભૂતકાળ આવ્યું તો ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ કઈ મૂક્યું છે ડીડ બાકીના બધામાં સાદા ભૂતકાળ અને સાદા વર્તમાન કાળ જે બાકીના બધામાં સહાયક ક્રિયાપદ આપેલું જ હોય છે અને એ જ એમાં ઉપયોગ કરવાનું રહેશે તો મિત્રો આ છે વુજનો ઉપયોગ ફરી એકવાર જોઈ લઈએ આપણે કે વુજનો ઉપયોગ ક્યારે થાય છે એક એપોસ્ટ્રોફી એસવાળા શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય બીજું એક એપોસ્ટ્રોફી એસવાળા શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય અને બીજું આમાંથી કોઈ પણ એક સર્વનામનો ઉપયોગ કરેલો હોય અને સાથે કોઈ વસ્તુનું નામ આપેલું હોય અને એના નીચે અંડરલાઈન કરેલી હોય ત્યારે WHOSE વૂજ વડે પ્રશ્ન બને છે અને બીજું ધ્યાન શું રાખવાનું છે કે સપોઝ ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શન વૂજવાળા હોય
तो तमारे पछी काळनु नॉलेज होवू जोईए, पछी तमारे सहायक क्रियापद तरफ ध्यान होवू जोईए। बेमांथी कयुं क्या वाक्य में क्यों सहायक क्रियापद उपयोग थे, जो ऊपरना वाक्य में सहायक क्रियापद आपेलो ने एज भूत साथ हो तो ये जवाब साचो रहेशे। तो मित्रों आशा राखू छू कि तमने भूज अने वीजनो उपयोग केवी रीते थाय छे अने एना वडे प्रश्नार्थ वाक्य केवी रीते बने छे एनो ख्याल आवी गयो छे। मित्रों आ माटेनी एक्सरसाइज तमने आ वीडियोना नीचे आपवामां आवशे, तेमांथी तमारे भूज अने वीज वडे प्रश्नों क्या प्रश्नों बनेला छे तमारे शोधीने लखवाना रहेशे। आभार।